વાત પ્રજાના પૈસે તુમાડાને અમદાવાદ કોર્પોરેશનના પાપે વધુ એક વ્હાઈટ ટોપિંગ તોડવો પડ્યો છે. જી હા, ગુરુકુલ બાદ હવે અનિલ સ્ટાર્ચ મિલ પાસે આ રોડ તોડી નાખાયો છે. રોડ બન્યા બાદ તંત્ર ડ્રેનેજ લીકેજ પર ધ્યાન આવે છે. ડ્રેનેજના લીકેજની વ્હાઈટિંગ ટોપિંગ રોડ તોડવો પડ્યો છે. 3 મહિના પહેલા સ્થાનિકોએ રજૂઆત ધ્યાને ન લેવાઈ. સમારકામમાં પણ ઈએમસી તંત્રની લાલિયાવાડી પણ જોવા મળી છે. વ્હાઈટ ટોપિંગ રોડ બનાવતા પહેલા ડ્રેનેજની સમસ્યા કેમ ન દેખાય? કરોડોના ખર્ચ બાદ રોડ તોડીને શું સાબિત કરવા માગે છે તંત્ર? પાયલોટ પ્રોજેક્ટ તરીકે 4 સ્થળે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડમાંથી 2 રોડ તોડવા પડ્યા છે. પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં કોને રસ છે? આ એએમસીની લાળિયાવાળી છે કે પછી ભ્રષ્ટાચારનો ખેલ? આ એક મોટો સવાલ થઈ રહ્યો છે. સમારકામમાં પણ એએમસી તંત્રની લાળિયાવાળી સામે આવી છે. સી 24 કલાક સવાલ પૂછી રહ્યો છે. વ્હાઈટ ટોપિંગ રોડ કેમ ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહ્યા છે? રોડ બનાવતી વખતે કેમ તમને આ ડ્રેનેજની સમસ્યા નથી દેખાતી? કરોડો રૂપિયા ખર્ચો છો, બનાવો છો અને પછી તોડી નાખો છો. પ્રજાના પૈસાના ધુમાડા કરવામાં કોને રસ છે? મલાઈ વધારે મળી રહી છે, આ એએમસીની લાલિયાવાળી છે કે પછી ભ્રષ્ટાચારનો નમૂનો? આ એક મોટો સવાલ છે. કરોડોનો વેઠફાટ જવાબદાર કોણ છે? પ્રજાના પૈસા તાગડદેરના કરતા કર્મચારીઓ, નેતાઓ? ડ્રેનેજના કનેક્શન માટે હવે વ્હાઈટ ટોપિંગ રોડ તોડી નાખવામાં આવ્યો છે. વધુ એક વ્હાઈટ ટોપિંગ રોડ તોડો પડ્યો છે. હાલાકી નેતાઓ તો, કોર્પોરેશનના અધિકારીઓ તો કહે જ છે કે આ છેલ્લી ભૂલ હતી ગુરુકુલની. હજુ તો એક બી દિવસ ગયો છે અને ફરીથી વધુ એક ભૂલ સામે આવી છે. વ્હાઈટ ટોપિંગ રોડ જે કરોડો રૂપિયાના ખર્ચે બને છે એને તોડી પડાયો છે. બે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. ગુરુકુલ વિસ્તારમાં રોડ તોડ્યો એ જે 3 જૂનની વાત છે. ઝી 24 કલાકે સવાલ પણ પૂછાયા અને સવાલ પણ પૂછ્યા પણ કોર્પોરેશન અધિકારીઓ કહી રહ્યા હતા કે આ ભૂલ થઈ છે અને બીજી ભૂલ નહીં થાય. પણ બીજી જ આજે 5 જૂનના રોજ એ ભૂલ આપ જોઈ રહ્યા છો કે તોડી નાખવી પડી રહી છે. વ્હાઈટ ટોપિંગ રોડ જે બેંગ્લુરુ અને કાનપુરમાં જે બનેલા છે એ પદ્ધતિ આપણે ત્યાં અપનાવવામાં આવી રહી છે અને એ પદ્ધતિને પણ તોડી નાખવામાં આવી રહી છે. કરોડો રૂપિયા ખર્ચો, પાછા તોડી નાખો અને પાછા ખર્ચો. પ્રજાના પૈસાનું પાણી, પ્રજાની કમાણી પાણીમાં સમાણી, એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને વધુ સારા બનાવવા માટે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં ઝોન વાઇઝ શરૂઆતમાં એક અને ત્યારબાદ વોર્ડ વાઇઝ એક એક રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. જે પૈકીના 4 રોડ અત્યાર સુધી બનાવવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની દાનત ક્યાંક ખારી હોતી દેખાય છે. 4 રોડ પૈકીના 2 રોડ તોડવાની ફરજ પડી, કારણ કે ક્યાંક ગટર ઉભરાતી હતી તો ક્યાંક ગટરના મેઇન હોલનું કનેક્શન આપવામાં આવ્યું ન હતું. ગુરુકુલ રોડની વાત કરીએ તો ગટર ઉભરાતી હતી. સ્થાનિકોએ રજૂઆત કરી કે ગટર ઉભરાય છે, રોડ બનાવશો નહીં. તેમ છતાં રોડ બનાવવામાં આવ્યો અને રોડ બનાવ્યાના મહિનામાં તોડો પડ્યો. આપણે અત્યારે હાલ ઊભા છીએ અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર, કે જ્યાં જોઈ શકો છો કે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવી દેવામાં આવ્યો છે. પણ રોડ બનાવ્યા બાદ કોન્ટ્રાક્ટરને કે મહાનગરપાલિકાને ધ્યાને આવ્યું કે મેઇન હોલનું કનેક્શન આપવાનું બાકી છે અને ત્યારબાદ આ રોડ તોડવો પડ્યો. અને તમે જોઈ શકો છો કે મેઇન હોલ જે ગટરનું છે, જે ડ્રેનેજ લાઇનનું છે, તેના કનેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક નાગરિકો જોડાય છે, તેમની સાથે વાત કરીશું. આ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવતા હતા ત્યારે કેવો અને કેટલી મુશ્કેલી અનુભવી પડી ધંધા રોજગાર? મુશ્કેલ પડી આમાં કે એમને કીધું કે અહીંયા ચેમ્બર છે તો બી એના ઉપર રોડ બનાવી દીધું. પછી એના પછી બીજી વાર આવ્યા તો એ લોકો ચેમ્બર બનાવવાનું તો એમાં પાણીની લાઇન તોડીને જ્યાં ભાઈ, બીજી વાર આવ્યા તો કેબલ તોડીને જ્યાં તો એમાં ચાલીમાં લાઇટ બી જતી રહી. આખી રાત લોકો જાગતા હતા, પાણીની બી તકલીફ થઈ કે પાણીની લાઇન તૂટી જઈ તો બી એ લોકો આદા હવે પાછા આવ્યા, કેબલ ઉપર ચેમ્બર બનાવ્યું છે અને આજે આ રોડ પાછો તોડીને પાછું ચેમ્બર બનાવવા છે તો આમાં તકલીફ બહુ થઈ છે. આ તો પ્રજાના પૈસાનું, ટેક્સના પૈસાનું પાણી છે, કારણ કે આ વિસ્તાર આખો મજૂર વિસ્તાર છે. આવનારા સમયે વરસાદ સમયનો સમય છે, થોડો વરસાદની અંદર લોકોના ઘરના અંદર પાણી હશે ના, હાલત બહુ તકલીફદાયક હશે બહુ, કારણ કે આ અનબિલીવેબલ છે. શરૂ કરતા પહેલાં તો કેટલા અકસ્માત થયા, અમે લોકોએ અધિકારીઓને જાણ કરી પણ અધિકારી કે ના બધું થઈ જશે, તમે ચિંતા ના કરો, આવનારો સમય ક્યાંય પાણી નહીં ભરાય. સ્થાનિક લોકોની રજૂઆત ધ્યાન પર લેવામાં આવી નથી. જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે જોરશોરથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ રોડ બનાવતા પહેલાં બધી પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે,
પાણીનું કનેક્શન હોય, લાઇટનું કનેક્શન હોય, ઇન્ટરનલ કોઈ કનેક્શન હોય, અંદરનું કોઈ કનેક્શન હોય, એ બધી પ્રક્રિયા પૂરી કરીને પછી રોડ બનાવવામાં આવશે અને 15 થી 20 વર્ષ સુધી રોડ તોડવાની જરૂર નહીં પડે. પણ આજે તમે જોઈ રહ્યા છો કે 3 જ મહિનામાં આપણે રોડ તોડવાની જરૂર પડી છે. તો આનું કારણ શું? તમે માત્ર બનાવોને તોડો, બનાવોને તોડો એટલે કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારીઓને તમે એનો મતલબ વેગ આપો છો, પ્રજાની સમસ્યા પર તમે ધ્યાન આપતા નથી. અને એના પછી પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે કામ એકદમ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને આ તોડવાની પ્રક્રિયા તો હોવી જ ના જોઈએ. આ બન્યું કેમ? એ જ એ લોકોની આ કેમ ઉઘડતી નથી કે આપણે વારંવાર તોડવું પડે છે? આ રોડ બને છે કમથી કમ 4 મહિના થઈ ગયા. 4 મહિનામાં આવવા જવાની પબ્લિકને પણ એટલી તકલીફ થાય છે. અમે લોકો અહીંયા રહીએ છીએ, કોર્પોરેશન આવે છે, કોર્પોરેશનના કોઈ અધિકારી દેખાતા નથી. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર આવે છે, એમના માણસો આવે છે. એમને બતાવીએ છીએ કે આવી રીતે નહીં, અહીંયા ગટર છે, તમે જુઓ અહીંયા રસ્તો કાઢો, તો એ પણ કંઈ વાતને ધ્યાન આપતા નથી. અમને લોકોને તકલીફ પડે છે, પાણીની લાઇન તૂટી જાય છે, ગટર લાઇન તૂટી જાય છે, ત્યારે કોર્પોરેશનમાં અમે જવાબ લખાવવા જઈએ છીએ તો કે કામ ચાલુ છે, અમારી પાસે ટાઈમ હશે તો અમે લોકો આવી રીતે કામ કરે છે. અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. દિવસનું કામ છે, હવે રાતે આ લોકો કામ કરવા આવે, કેબલ લીકેજ કરી લાગે, હવે આખી રાત જાગવાનું મારે, લાઇટ જતી રહે ઘરમાં. આ 2 વાર એવું થયું, પહેલાં 5:30 વાગે રાતે લાઇટ આવી, કાલે 4:30 વાગે લાઇટ આવી, આખી રાત અમારે ઉજાગરો કરવાનો આ લોકોને કામ કરવા માટે. હવે આવી તકલીફ છે. તો તમે જોયું કે વ્હાઇટ ટોપિંગ રોડને મોડેલ રોડ બનાવવાની વાર્તા હતી કે જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે ત્યારે તેના પહેલાં જે નીચે જે કોઈ પ્રકારની લાઇન હોય, ડ્રેનેજ લાઇન હોય, સ્ટ્રોમ વોટર લાઇન હોય, કોઈ કેબલની લાઇન હોય, તે સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપર રોડ બનાવવામાં આવશે, જેના કારણે તૂટે નહીં. પરંતુ તે વાત માત્ર કાગળ ઉપર હોય તેવું દેખાય છે. એટલે કે કરોડોના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બને છે જે ન તોડવાની વાત છે, પણ તેમ છતાં 4 પૈકીના 2 રોડ અત્યારે હાલ તોડવા પડ્યા છે. કેમેરા પર્સન અતિ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.